સમાચારમાં વાત કરીએ જામનગરની, તો જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે રક્તદાન કેમ્પનું ભવ્ય એવું આયોજન કરવામાં આવ્યું હતું. જી હા, સીટીબી ડિવિઝન દ્વારા રક્તદાન કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખડેલું રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 100 થી 150 બોટલ એકત્રિત કરવામાં આવશે. સીટી ડિવિઝન બી પોલીસ સ્ટેશનના જવાનોએ પણ રક્તદાન કર્યું છે. જિલ્લા પોલીસ વડાએ તહેવાર પર ઘર છોડી બહાર જતા લોકોને કહ્યું કે પોલીસને જાણ કરી બહાર જાઓ. તહેવાર પર ચોરીના બનાવો અટકાવવા લોકોએ પોલીસને સહયોગ કરવો જોઈએ. સૌથી પહેલાં તો હું સીટીબી પોલીસ સ્ટેશનને ધન્યવાદ આપું છું, અને સીટીબીના જે પીઆઈ ઝાલા છે એ પોતાની તરફથી જે અહીંયા પર આપણે બ્લડ ડોનેશન માટે કેમ્પનું આયોજન કર્યું છે એ બહુ સારી બાબત છે, અને અમારે માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે અમારા પોલીસના પણ ઘણા બધા જે નાના બાળકો છે અને બીજા પણ જામનગરમાં લગભગ 350 આસપાસ થેલેસેમિયા પીડિત બાળકો છે, અને ઘણા અને જે થેલેસેમિયા પીડિત બાળકો હોય અને દરેક મહિને યા 15 દિવસ યા 10 દિવસમાં આપણે બ્લડની જરૂરિયાત હોય છે, તો આ માટે અમે લોકો એક સ્પેશિયલ દરેક મહિને આ રીતે કેમ્પ આયોજન કરવા માંગીએ છીએ. તો આજ આની શરૂઆત જે છે આ સીટીબી પોલીસ સ્ટેશન તરફથી થઈ છે, અને થેલેસેમિયાના જે બાળકો છે અને કોઈ પણ બાબતની પ્રોબ્લેમ ના આવે અને બ્લડની કમી આ લોકોને ના રહે એટલા માટે જીજી હોસ્પિટલ સાથે મળી અને આજ થેલેસેમિયા પીડિત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે. અને આ જે બ્લડ ડોનેશન કેમ્પ છે, અમે જે અમારા સીટીબી પોલીસ સ્ટેશનના જે કોન્સ્ટેબલરી છે અને જે તાલીમાર્થી છે એ બધા લોકો બ્લડનો હેવ ડોનેશન કરી રહ્યા છે, અને અમને એવી આશા છે કે લગભગ 100 થી 150 યુનિટ જેવો રક્ત જે છે એ એકઠો થઈ જશે. અત્યારે જે આપણો સમય છે, અત્યારે છેલ્લા એક મહિનાથી જે ગુજરાતનો જે આખું માહોલ છે એ તહેવારમય માહોલ છે, અને અત્યારે આપણે નવરાત્રા પૂરી થઈ છે અને હવે દીપાવળીનો જે તહેવાર આવવાનો છે, તો દીપાવળીના જે તહેવાર છે આ માટે સ્પેશિયલ અમારી જે પોલીસની ટીમો છે અને જે બધા પોલીસ સ્ટેશન છે એ સાંજને સમય સ્પેશિયલ ગસ્ત રાખવાની, અને બીજા ઘણા બધા જે અત્યારે મજદૂરો અને જે બહારના લોકો છે એ અહીંયાથી જે બહાર જાય છે તો સ્પેશિયલી જે બસ સ્ટેન્ડ છે અને રેલવે સ્ટેશન છે આ પર પણ સ્પેશિયલ ચેકિંગ અને કોઈ પણ જાતની ચોરી યા બીજી ના થાય. અને સ્પેશિયલ અમે લોકો આ કહેવા માંગીએ છીએ કે જે અત્યારે ઘણા બધા લોકો જે સિટીથી ગામડામાં વહી જાય તો પોતાના ઘર બંધ કરીને જાય છે, અમે પણ ચોરીના બનાવ જે અટકાવવા માટે અમે લોકો સ્પેશિયલી બધાને કહીએ છીએ કે ભાઈ બધા જે છે જે નજદીકી પોલીસ સ્ટેશન હોય આ પર સૂચના આપીને જાય.